હેલો બાળકો, ગુડ આફ્ટરનૂન. સેન્ટ જેવર્સની ક્લાસમાં તમારું સ્વાગત છે. ચલો, આજે આપણે શું ભણવાનું છે? આજે આપણે ભણવાનું છે ગુજરાતી વિશે. ને ગુજરાતીમાં શું ભણશું? શું દેખાય છે ગુજરાતીમાં? આજે આપણે જોડકા જોડો. શું કરવાનું છે? જોડકા જોડવાના છે. હવે જોડકામાં શું કરવાનું છે ખબર છે? જો જોડકામાં આ બધા ચિત્રો છે અને એને નામ લખેલા છે, તો એ નામ આ નામને એ ચિત્ર સાથે જોડવાનું છે. તો કરશું આપણે? ચલો કરીએ. જો હવે આ શું લખેલું છે વાંચો. આ શું લખેલું છે? આવડે છે ને વાંચતા? હવે તો બધા હોશિયાર થઈ ગયા છો, બધાને વાંચતા આવડી ગયું છે. તો ચલો વાંચો, આ શું છે? આ લખેલું છે ફૂલ છે ને, ફૂલ લખેલું છે ને, તો ફૂલને આપણે ફૂલની સાથે જોડવાનું છે. તો અહીંયા આપણે ફૂલને શોધવાનું છે. ફૂલ ક્યાં છે? આ છે ના? આ છે? આ નથી. આ છે ને? હા. તો આ ફૂલને આપણે આ ફૂલની સાથે જોડવાનું છે. આ ફૂલને આપણે આ ફૂલની સાથે જોડ્યું, બરાબર. ચલો હવે આ વાંચો. આ શું છે? આ શું છે? કને માત્ર કેળા. કેળા છે ને, તો હવે આથી આપણે કેળાનું ચિત્ર શોધી અને એની સાથે જોડવાનું. ચલો શોધી. આ શું છે? કેળા નથી. આ છે કેળા? આ નથી. આ છે કેળા? આ નથી. આ છે ને કેળા? તો આ કેળાને આપણે આ કેળા સાથે જોડીએ. જોડાઈ ગયું. પછી ચાલો આ શું છે? શું લખેલું છે વાંચો. ત પે લી. ત પે લી. આ તપેલી લખેલું છે, તો આમાં આપણે તપેલી નું ચિત્ર શોધી અને એની સાથે જોડવાનું. તો ચાલો આમાંથી તપેલી દેખાય છે તમને ક્યાંય? છે ને પણ
આપણે આ પાંચ સાથે જોડીએ, બરાબર? આ બધા આપણે જોડકા જોડ્યા ને, તો આ તો સેવ છે ને. આપણે ખાલી શબ્દ વાંચતા જ આવડવું જોઈએ, બાકી ચિત્ર તો તમે ઓળખી દે, જોઈને તમે ઓળખી જાઓ. એટલે આપણને ખાલી આ શબ્દ વાંચતા આવડવું જોઈએ. આપણે શબ્દ વાંચતા આવડે તો આપણું સાવ સેવ્યું છે. ચલો હવે તમે પણ ઘરે આવી રીતે સ્લેટમાં અને નોટમાં કરજો. મમ્મીને કહેજો તમને મમ્મી આવી રીતે લખી દેશે. કાંઈ પણ કોઈ પણ ચિત્ર હોય અને કોઈ પણ નામ હોય, આ વિશે કરાવી એ જ કરવાનું, એવું નથી. કોઈ પણ મમ્મી તમને જે પણ લખી દે એ તમારે લખવાનું. ચલો ભલે હવે આપણે કરી લેજો, પછી આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.